અને અહીંયા આપણે આઈડી સ્પેસિફાઈ કરેલી છે ઓલરેડી, કેટેગરી આઈડી. આપણે અત્યારે અહીંયા સિમ્પલ પેલા એક આઈડી આપીએ, આજે આપણે જોઈએ સિલેક્ટ ની ક્વેરી, બરોબર? એટલે એક આઈડી આપીએ, એના પછી એક સબ કેટેગરી ની આઈડી આપીએ, અને સબ કેટેગરી આઈડી આપ્યા પછી કેટેગરી ની આઈડી આપવી જોઈએ કે નહીં એ આપણે થોડું જોવું છે, બરોબર? એટલે અત્યારે આપણે એક છે કેટેગરી ની આઈડી, અને આપણે એક નવું ટેબલ બનાવવું છે. કેટેગરી નું ટેબલ, હું એક નવું ટેબલ બનાવું અને નામ આપું કેટેગરી, જેની અંદર અત્યારે ખાલી બે જ વસ્તુ રાખ્યું છે, બે જ વસ્તુ, બરોબર? અને હું એને ડ્રો કરું છું. અહીંયા નામ આપી દઉં કેટેગરી આઈડી ઇન્ટીજર, પછી બીજી એની કઈ પ્રોપર્ટી સેટ કરવાની હોય, ઓટો ઇન્ક્રીમેન્ટ અને ઓકે, અને કેટેગરી નેમ જે વેર કેર હું આપી દઉં 200. આ કેટેગરી નેમ ખાલી માં નહોતું લખવું અને આપણે અલગ લખી નાખ્યું, બરોબર? એનું રીઝન હમણાં આપણે જોઈ સેવ. અને આની અંદર હું એક બે વસ્તુ એડ કરાવી દઉં કેટેગરી ની અંદર, ફોર એક્ઝામ્પલ બુક્સ, અત્યારે આપણી પાસે બે અહીંયા બ્રાઉઝ કરશો એટલે તમને એ બધી જોવા મળશે, એની આઈડી શું છે. અને આઈડી તો ઓટો ઇન્ક્રીમેન્ટ આપણે ક્યાં લિંકથી નથી હતું, કેમ કે આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ પછી કહી દીધું. બુક્સ ની આઈડી શું છે, વર્ડ. અને આપણે હવે પ્રોડક્ટમાં જઈ, પ્રોડક્ટમાં ત્યાં કેટેગરી આઈડીમાં આપણે શું આપ્યું હતું, આપણે એડિટ કર્યું હતું, મારે ખ્યાલથી ચેન્જ કરી નાખ્યું હતું, 11 કરી નાખ્યું હતું. ત્યાં એડિટ કરીને હું પાછી શું કરી નાખું છું, વર્ડ. દેટ મીન્સ કે આ વોચ નામની પ્રોડક્ટ હવે શું છે, બુક, કેમ કે આઈડી શું છે, વર્ડ. હવે આપણે જયારે ફોરેન કી દેવી હોય ત્યારે ખાસ ક્યાં જવાનું, ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝ થાય છે બહુ. ફોરેન કી જયારે તમારે દેવી હોય ત્યારે પહેલો રૂલ, જે ફોરેન કી આપો એના જે ટેબલ છે ત્યાં કેવી હોવી જોઈએ, પ્રાઇમરી, બરોબર? એટલે એ આપણે અહીંયા ફોલો થાય છે કન્સ્ટ્રેન્ટ. અહીંયા કેટેગરીને આપણે ત્યાં ફોરેન કી દેવી છે તો એ અહીંયા પ્રાઇમરી છે, યસ, બરોબર? તમે આપી શકશો. હવે આપણે અહીંયા આવ્યો છે પ્રોડક્ટમાં, એને મારે સ્ટ્રક્ચરમાં આવ્યો છે, એટલે અહીંયા છે મારે એને અસાઇન કરવી છે, બરોબર? તો ક્યાં જવાનું, ટેબલ ઓપન કરવાનું, એના સ્ટ્રક્ચરમાં જવાનું. બધા અહીંયા ગોતશે, નહીં મળે કે સાહેબ અહીંયા રિલેશન વ્યૂ નથી, બરોબર? અહીંયા નહીં મળે, તમારે ક્યાં જવું પડશે, સ્ટ્રક્ચર ટેબમાં, અને ત્યાં તમને રિલેશન વ્યૂ નામની એક લિંક મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું, બરોબર? રિલેશન વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા એને રિલેશન કરી શકો, બે ટેબલ વચ્ચે રિલેશન સ્પેસિફાઈ કરી શકો. પણ જ્યારે એનું ટેબલ બનાવતો હતો ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી, યાદ હોય તો, કે તમારે ઇન્ડેક્સ દેવી ફરજિયાત છે, જેને તમારે ફોરેન કી તરીકે કન્સિડર કરવી હોય, ફોરેન કી તરીકે, એટ ધેટ ટાઈમ તમારે એને ઇન્ડેક્સ દેવી ફરજિયાત છે, બરોબર? ઇન્ડેક્સ કઈ રીતના દેવી, જો અહીંયા શું પ્રોબ્લેમ આવે છે, મારે અહીંયા દેવું છે રિલેશન, પણ અહીંયા શું આવે છે, નો ઇન્ડેક્સ ડિફાઈન, એટલે એના માટે પાછું તમારે સ્ટ્રક્ચરમાં જવું પડશે અને આઈડી છે એને સિલેક્ટ કરી અને એને ચેન્જ કરવી પડશે. હવે ત્યાંથી થઈ જશે, સ્ટ્રક્ચરમાં આવી જાઓ અને જે આઈડી છે આપણે કેટેગરી આઈડી, અહીંયા મોરમાં જઈ અને ઇન્ડેક્સ આવશે, મોરમાં જઈને ઇન્ડેક્સ આવશે, ઇન્ડેક્સ ઉપર ક્લિક કરશો એટલે એ અહીંયા આવી જશે કે ઇન્ડેક્સ અપાઈ ગઈ છે, બરાબર? હવે આપણે જઈએ ક્યાં, રિલેશન વ્યૂમાં આવી ગયો અહીંયા ડ્રોપડાઉન, બરોબર? ખાસ આ ડ્રોપડાઉન ન આવે દેટ મીન્સ કે તમે ઇન્ડેક્સ સ્પેસિફાઈ નથી કરી, પહેલા એ કરી દેવાનો. એટલે અહીંયા આવી રીતના ડ્રોપડાઉન આવી જશે. હવે મારી આ પ્રોડક્ટ કેટેગરી આઈડી છે એને મારે કેની સાથે મેપ કરવી છે એ સ્પેસિફાઈ કરવાનું. તો અહીંયા હું ક્લિક કરું છું કે મારા પ્રોડક્ટ ટેબલની પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટ ટેબલની પ્રોડક્ટ આઈડી કેટેગરી આઈડીને મારે કેટેગરી ટેબલની કેટેગરી આઈડી સાથે મેપ કરવું છે. જો શું થયું, પ્રોડક્ટની કેટેગરી આઈડી ને કેટેગરીની કેટેગરી આઈડી સાથે મેં મર્જ કર્યું, ફોરેનકી આઈપી મેં. અહીંયા આ શું છે હમણાં તમને સમજાવું, બાય ડિફોલ્ટ એને રિસ્ટ્રિક્ટ જ આવશે અને પ્રેફરેબલ એ જ છે યુ રિસ્ટ્રિક્ટ, બરોબર? પણ અલગ અલગ ઘણા બધા ઓપ્શન્સ છે, ક્યાં ક્યાં છે હમણાં આપણે જોઈએ. હું અહીંયા આપી દઉં સેવ, રેડી. તમારી પ્રાઇમરી કી આવી ગઈ છે એટલે અહીંયા હવે તમને જો એક વસ્તુ જોવા મળશે, અહીંયા ઇન્સ્ટેડ ઓફ ડાયરેક્ટ રાઇટિંગ એક લિંક આવી ગઈ પ્રોડક્ટમાં, એની કેટેગરી સાથે લિંક થઈ ગઈ છે. હવે કેમ કે ત્યાં આવે એને ફોરેન કી મળી ગઈ છે, ક્લિયર બધે? ફોરેન કી આપ્યા પછી ત્યાં લિંક આવશે, ત્યાં સુધી લિંક નહીં આવે. અહીંયા હું ક્લિક કરું છું ત્યારે મને એ કહેશે ગો ટુ લિંક, એટલે અહીંયા મને સીધું એ શું કરી દેશે,
એ કઈ બુક કેટેગરી છે એ આપી દીધી, વન કયું છે બુક જોવા માટે જગાલી, પણ તમને અહીંથી ત્યાં મળી જશે. એટલે પ્રોડક્ટને અને કેટેગરીને તમે લિંક અત્યારે કરી દીધું, ફોરેન કી તમે એપ્લાય કરી દીધી. રૂલ રિસ્ટ્રિક્ટ હતું યાર, રિસ્ટ્રિક્ટ નું કામ શું છે? ફોર એક્ઝામ્પલ આ પ્રોડક્ટ ની કેટેગરી કઈ છે? બુક. આ કે આ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની કેટેગરી કઈ છે? બુક. હવે કોક બુક ને ડિલીટ કરી નાખે તો શું થાય? અહીંથી કોક આને ડિલીટ કરી નાખે તો જોઈએ શું થાય છે. ઈ એક તમને એરર જનરેટ કરશે, કેન નોટ ડિલીટ ઓર અપડેટ અ પેરેન્ટ રો. તમે પેરેન્ટ રો ને એડિટ કે ડિલીટ ન કરી શકો, કેમ કે તમે જ્યારે રિલેશન આપ્યું હતું ને ત્યારે ત્યાં શું આપ્યું હતું? રિસ્ટ્રિક્ટ. યાદ છે? રિસ્ટ્રિક્ટ હતું. ઓન ડિલીટ રિસ્ટ્રિક્ટ, ઓન અપડેટ રિસ્ટ્રિક્ટ. કેમ કે તમે રિસ્ટ્રિક્ટ કર્યું હતું ફોરેન કી આપતી વખતે. જો કેને જવું છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ દઉં. તમે દર્શન કોલેજમાં ભણો છો, દર્શન કોલેજની લાઇબ્રેરીમાંથી 5 બુક તમે લીધી, બરોબર? તે રીતના વર્ક કરતું હોય છે લાઇબ્રેરીનો સોફ્ટવેર. લાઇબ્રેરીના સોફ્ટવેરમાં જ્યારે તમે એઝ અ સ્ટુડન્ટ ની એન્ટ્રી કરી હોય ત્યારે તમારો એક સ્ટુડન્ટ આઈડી જનરેટ થયું હોય, બરોબર? પછી તમે જ્યારે લાઇબ્રેરીમાંથી બુક લ્યો ને ત્યારે શું કરે કે આ આઈડી ની બુક મેં આ આઈડી ના સ્ટુડન્ટ ને આપી છે, બરોબર? ત્યારે ફોરેન કી આવી, તમારી ફોરેન કી ત્યાં યુઝ થઈ. હવે તમે એમ કીધું હળદેથી કે મારે કોલેજ મૂકીને જવું છે, મારે હવે કન્ટિન્યુ સ્ટડી નથી કરવું, તો એટ ધેટ ટાઈમ તમે એડમિનમાં જાઓ અને એડમિનમાં એ તમને તમારે નથી ભણવું એટલે ડિલીટ કરે. જો તમે ડિલીટ થઈ જાઓ ફોર એક્ઝામ્પલ, તો એનો મતલબ શું થયું? તમે 10 બુક લઈને ઘરે રહી ગયા લાઇબ્રેરી, બરોબર? એટ ધેટ ટાઈમ ડિલીટ થતી વખતે એક એરર જનરેટ થવી જોઈએ કે આ ડિલીટ ન થાય, એને પેલા કંઈક બાકી ભૂલે જો, બરોબર? એવા કેસ માટે શું કરવાનું? રિસ્ટ્રિક્ટ. ત્યારે રિસ્ટ્રિક્ટ જ રાખવાનો, કેમ કે એનો મતલબ એવો છે કે પેલા જઈને શું કરો, લાઇબ્રેરીમાં જઈને બુક રિટર્ન કરતા આવો. લાઇબ્રેરીમાં બુક રિટર્ન થાય એટલે શું થાય? રેકોર્ડ ડિલીટ થઈ જાય, સમજાય? લાઇબ્રેરીમાંથી રેકોર્ડ ડિલીટ થઈ જાય પછી તમને ડિલીટ કરવા દો. જો આપણે સેમ એક્ઝામ્પલ અહીંયા જોઈએ, અહીંથી પણ આ ડિલીટ નથી કરવા દેતો, સિમ્પલ એરર દે દો. શું કામ? તો કે એની કેટેગરીની એક કે વસ્તુ બોલે છે. તો આપણે હવે પહેલા પ્રોડક્ટમાં જઈ, પ્રોડક્ટમાં જઈને હું આ પ્રોડક્ટને ડિલીટ કરી નાખું છું. પહેલા જોજો, પ્રોડક્ટ ડિલીટ કરી નાખું છું, થઈ ગઈ? અને હવે હું શું કરીશ, હવે જઈ અને હું કેટેગરીમાં બુકને ડિલીટ કરીશ. કેમ કે શું થયું? તમે લાઇબ્રેરીમાં જઈને બુક જમા કરાવતા એવા, નાવ યુ કેન ગો, સમજાય? ધેટ ઇઝ અ રિસ્ટ્રિક્ટ. ઓકે, આની અરે ઘણી બધી બીજી વસ્તુ આવે જે આપણે જોઈ, ઓન ડિલીટ કાસ્કેટ, બરોબર? ઓન ડિલીટ કાસ્કેટ કેને જોયું હતું કે જો એનું પેરેન્ટ ડિલીટ થાય તો એની અંદરની બધી બધી વસ્તુ ઓટોમેટિકલી શું થઈ જવું જોઈએ, બરોબર? એની અંદરની વસ્તુ ઓટોમેટિકલી ડિલીટ થઈ જવી જોઈએ. ફોર એક્ઝામ્પલ એમાં આપણે બીજું કન્સિડર કરીએ, એક સ્ટેટ હું લખું, ગુજરાત સ્ટેટ, એ શું થઈ જશે? મારી એક પ્રાઇમરી કી થઈ જશે એનો ID1. હવે એનું જ્યાં હું યુઝ કરીશ એઝ અ ફોરેન કી સિટીમાં, તો સિટી રાજકોટ, અને એની બાજુમાં એની હું સ્ટેટ ID શું આપીશ? ગુજરાતની 1. હવે એ રીતના અમદાવાદ 1, સુરત 1, મોરબી 1, એ રીતના બધાની મેં એક એન્ટ્રી કરી નાખી, સોરી. હવે એ તમારે ફોર એક્ઝામ્પલ ગુજરાત સ્ટેટ ડિલીટ કરવું છે, તો એ ટાઈમમાં શું હોવું જોઈએ? જો ગુજરાત ડિલીટ થાય દેટ મીન્સ એની અંદરના બધા સિટી ડિલીટ થઈ જવા જોઈએ ઓટોમેટિક, સમજાય છે? એટ ધેટ ટાઈમ તમારે શું દેવાનું? કાસ્કેટ, કે કોઈ પેરેન્ટને ડિલીટ કરે તો એના સબ ઓટોમેટિકલી ડિલીટ થઈ જવા જોઈએ, એવા ટાઈમે કાસ્કેટ દેવાનું. અગેન ક્યાંથી આપણે જોઈ લઈએ ફરીથી કઈ રીતના થાય છે. હું કેટેગરી આપણા પ્રોડક્ટમાં વયો જઈશ, ત્યાં રિલેશન વ્યૂ સ્ટ્રક્ચરમાં વયો જઈશ, ત્યાં રિલેશન વ્યૂમાં વયો જઈશ, ત્યાં અહીંયા રિસ્ટ્રિક્ટ હતું અને બધા શું કરી નાખી? સિમ્પલી કાસ્કેટ. દેટ મીન્સ કે જો પેરેન્ટ ડિલીટ થાય તો મને ભેગે ભેગું ડિલીટ કરી નાખજો, બરોબર? એટલે કાસ્કેટ જેથી ઘણા બધા ઓપ્શન્સ છે એની અંદર, રિસ્ટ્રિક્ટ પછી કાસ્કેટ સેટ ટુ નલ અને નો એક્સેપ્ટ. સેટ ટુ નલ એટલે શું થાય? લાઇબ્રેરીમાં તમારા નામની એક બુક આઈડી એની બાજુમાં તમારી આઈડી લખી છે કે આ 1 નંબરના સ્ટુડન્ટને મેં આ બુક અસાઇન કરી છે, અને જો હું એવું કરી નાખું સેટ નલ, તો એ 1ને બદલે શું થઈ જશે? નલ, રાઈટ? 1ને બદલે શું થઈ જશે? નલ. એટલે એ રીતના તમે એને સેટ કરી શકો, સેટ ટુ નલ અને નો એક્શન. હવે ભલે વાંધો નહીં ડિલીટ થઈ ગયું, મારે મારા રેકોર્ડ રાખવા છે. એ ક્યારે આવે વસ્તુ? કે લાઇબ્રેરીમાંથી ડેટા તમે રાખો છો કે આ 10 બુક આને મેં આપી, સ્ટુડન્ટ ડિલીટ થઈ જાય તો ભલે વાંધો નહીં, પૂરતી ડિલીટ થઈ જાય, પણ અહીંયા રેકોર્ડ રહેવો જોઈએ કે આ નામનો એક સ્ટુડન્ટ હતો અને એને મેં આ બુક આપી હતી. તો શું આપી દેવાનું? નો એક્શન. ભલે ત્યાંથી ડિલીટ થઈ જાય, મારે મારામાં કાંઈ એક્શન લેવી નથી, સમજાય છે?
આ ફોરેનકી ના ચાર પાર્ટ આવે અને આ ખાસ ખબર હોવી જોઈએ, અને જો તમને કઈ ખબર ન હોય તો એટ ધ ટાઈમ પ્લીઝ પ્લીઝ સ્પેસિફાય રિસ્ટ્રિક્ટ, નકર બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. ભૂલથી એ કોક શું કરશે, એક તો ફોર એક્ઝામ્પલ તમે 1000 એન્ટ્રી કરી નાખી પ્રોડક્ટની, કે બુક નામનો બુક નામની કેટેગરી એની અંદર 1000 બુક તમે એન્ટર કરી નાખી મહેનત કરીને, અને કોઈ ભૂલથી એકવાર બુક ઉપર ડિલીટ બે બાય દસ શું થઈ જશે, જો કાસ્કેડ હશે તો એ 1000 1000 બુક ડિલીટ થઈ જશે. એટલે બને ત્યાં સુધી રિસ્ટ્રિક્ટ કરવાનું, ડિલીટ નહીં કરવા દેવાનું. પણ એટ ધી સેમ ટાઈમ તમને જ્યારે પ્રોગ્રામિંગ કરશો ત્યારે આ હેરાની બહુ કરશો. તમે એક ક્વેરી લખી હોય ડિલીટની, ડિલીટ ઉપર ક્લિક કરો ડિલીટ ન થાય, તમને એરર જ એરર. ઈ ટાઈમમાં જો એવી રીતના હોય તો તમારે શું કરવાનું, એને અહીંયા મેસેજ દેવાનો કે આ ની ફોરેન કી ક્યાંક ભૂલે છે, તમે પેલા એને ડિલીટ કરો. બરોબર, કાં તો એની અંદરની પહેલા જેટલી વસ્તુઓ છે એને પહેલા ડિલીટ કરો, પછી તમે આને ડિલીટ કરી શકશો. ક્લિયર પેલા આટલું બધું. ફોરેન કી કઈ રીતના અસાઇન કરવી, માય એડમિન થી. બરોબર, ઓકે, તો માય એડમિન થી અસાઇન કરી. ફોર એક્ઝામ્પલ તમે બે જગ્યાએ કાસ્કેડ કરીને સેવ કરું છું, અલ્ટિમેટલી શું થશે, અલ્ટા ટેબલ યાદ છે, પહેલી લીધી અલ્ટા ટેબલ, ટેબલ નેમ એજ ક્વેરી ફાયર થઈ, પછી તમે એને કરી દીધી છે, તમારે ક્વેરી લખવાની જરૂર નથી. અત્યારે આપણે પાછી કઈ રાખવી છે, રિસ્ટ્રિક્ટ જ. હું પાછું રિસ્ટ્રિક્ટ કરી અને સેવ કરી દઉં છું. અને હવે આપણે પાછી એક બે એન્ટ્રી કરી લઈ, એક બે એન્ટ્રી કરી લઈ. એટલે આપણે એને જે સિલેક્ટ ની ક્વેરી જોઈએ છે એમાં આપણને આઈડિયા આવે. ફોર એક્ઝામ્પલ મેલુહા, મેલુહા બુક છે, એની પ્રાઇસ છે 210% ડિસ્કાઉન્ટમાં છે, ડિસ્ક્રિપ્શન શિવા ટ્રાયોલોજી. એની અહીંયા જો હવે શું આવજો, યાદ છે ત્યારે તમે લખી શકતા હતા 1 2 3, જ્યારે ફોરેન કી નહોતી એપી, ત્યારે ફોરેન કી એકવાર આપી દેશો એટ ધેટ ટાઈમ યુ ડોન્ટ હેવ એની ઓપ્શન, તમે સિલેક્ટ આમાંથી જ કરી શકો, અધરવાઇઝ નલ રાખો. ધેટ્સ વાય પણ લખી એમાંથી જ શકો. અત્યારે બુક નામની એકે કેટેગરી છે જ નહીં, એટલે ફરીથી આપણે આ મહેનત કરવી જ પડશે. પહેલા એક બુક નામની કેટેગરી હું એડ કરી દઉં, એને 3 આઈડી અસાઇન થયું છે, આઈડી ઇક્વલ ટુ 3. એટલે હવે હું પાછો જઈ ડિપ્લોમામાં અને પ્રોડક્ટમાં જઈ નવી પ્રોડક્ટ એડ કરાવીશ, ફરી એન્ટ્રી કરી નાખી. એની આઈડી કઈ હતી, 3, ક્વોન્ટિટી 10 છે, ઇમેજમાં ગમે લખી નાખીએ છીએ. અત્યારે અહીંથી હું એક ટાઈમ સિલેક્ટ, ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરી નાખું છું, અને ઓટોમેટિકલી લિંક આવી જશે. બ્રાઉઝ કરશો એટલે આવી ગઈ છે લિંક, તમે ક્લિક કરશો એટલે તમને ખબર પડશે કઈ છે. પણ અત્યારે જો હવે આપણે ક્વેરી લખીએ, સિમ્પલ ક્વેરી જો અત્યાર સુધી તમે ભણ્યા છો, એક સિમ્પલ બેઝિક ક્વેરી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, ભણ્યા છો, બધાને આવડતી હશે. ગો, શું થશે, બધું આવી ગયું. પણ આની અંદર જો તમને શું મળશે, પ્રોડક્ટ આઈડી. મારે પ્રોડક્ટ આઈડી નું કઈ કામ નથી, આઈડી નું મારે શું કામ છે, કે યુઝર યુઝર કઈ મેપ ન કરે, બાજુમાં એક ઇન્ડેક્સ લાઈન બે નહીં કે 3 નંબર એટલે આ બુક થઈ. તમારે એને અહીંયા શું દેવું પડે, બુક લખીને દેવું પડે. એના માટે આવશે ઇનર જોઈન. બરોબર, ઇનર જોઈન અલગ રીતના હું કરું છું, બહુ સહેલી રીતના હું તમને શીખવાડું. બને ત્યાં સુધી અહીંયા સ્ટાર નહીં કરવાનું, ભલે તમે ભણ્યા ત્યાં સુધી સ્ટાર કર્યું કઈ વાંધો નહીં. અહીંયા કોમા સેપરેટેડ તમારે વેલ્યુઝ દેવાની. ફોર એક્ઝામ્પલ મારે પ્રોડક્ટ નેમ જોઈએ છે, એટલે પ્રોડક્ટ નેમ લખી નાખ્યું, કોમા કેટેગરી આઈડી ઈ જોઈ છે. અને હવે હું ગો કરીશ તો શું થશે, મને ખાલી બે જ વસ્તુ દેશે, પ્રોડક્ટ નેમ અને પ્રોડક્ટ કેટેગરી. રેડી, બને ત્યાં સુધી સ્ટાર નહીં કરવાનું, કેમ કે આપણે બધી વસ્તુની જરૂર ન હોય, ખોટો લોડ ન લેવાય. બરોબર, ઓકે. હવે SQL માં જઈને મારે અહીંયા પ્રોડક્ટ આઈડી ને બદલે શું જોઈએ છે, કેટેગરી આઈડી ને બદલે કેટેગરી નેમ. એ ટાઈમમાં જોઈન કરવું પડે, હું એલિયાઝ વાપરું છું, પ્રોડક્ટ પી. જો ફેરી જોજો, હું થોડુંક ઝૂમ કરી દઉં તમને મજા આવે. જો ત્યાંની આપણી ક્વેરી આપણે આ રીતના લખી છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ પી કોમા, બીજું આપણું કયું હતું, કેટેગરી. એટલે અહીંયા હું શું લખીશ, કેટેગરી સી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ પી કેટેગરી સી, અને હું કરીશ ગો. શું થયું, આ કયું જોઈન છે, આ આઉટર જોઈન છે.
કેમ કે જેટલી હતી એને આઉટરલી જોઈન કરી દીધું, બધું આવી ગયું. જો રેડી, આવું ન કરાય બરોબર. હજી આની અંદર બધી વસ્તુ આવી ગઈ છે, જો આવી ગઈ કેટેગરી. હવે આને ત્રણેય મેં ઇલેક્ટ્રોનિક્સ થઈ છે અને બુક્સ થઈ છે, એવું દોડવું હોય, એવું દોડવું હોય, બે દોડી હોય, એટલે એની અંદર ઇનર જોઈન મારવાનું. જ્યારે આઈડી તમારે પર્ટિક્યુલરલી જોતી હોય એટ ધેટ ટાઈમ, એટલે હું અહીંયા ઇનર જોઈન માટેની ક્વેરી લખી શકીશ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ પી કેટેગરી સી, વેર પી એટલે શું થયું મારું, પ્રોડક્ટ થઈ, પ્રોડક્ટ ડોટ, એની અંદર આપણે નામ શું રાખ્યું હતું કેટેગરી આઈડી નું, પ્રોડક્ટ કેટેગરી આઈડી, રાઈટ. કેમ અહીંયા પ્રોડક્ટ ડોટ પી ડોટ પ્રોડક્ટ કેટેગરી આઈડી ઇક્વલ ટુ સી ડોટ કેટેગરી આઈડી. સમજાઈ જાય શું થયું બધા? જુઓ સિલેક્ટ સ્ટાર, અત્યારે ભલે સ્ટાર નહીં કરવાનું પણ અત્યારે ભલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ પી, એક ટેબલ છે પ્રોડક્ટ પી, એના નામ શોર્ટ ફોર્મ માં તમે પી આપ્યું, કેટેગરી નું નામ સી આપ્યું, વેર આ પી ની જે પ્રોડક્ટ આઈડી હતી, પ્રોડક્ટ કેટેગરી આઈડી, એ મેપ થવી જોઈએ કે નહીં યાર સી ના કેટેગરી આઈડી, એટલે બે મર્જ થઈ ગઈ. એટલે તમને હવે શું મળશે, અહીંયા હવે પાછું આપણે બે વસ્તુ લખી નાખીએ, એક તો પ્રોડક્ટ નેમ, પ્રોડક્ટ નેમ, અને બીજું શું હતું કેટેગરી નેમ, રેડ. બે વસ્તુ આપણે લખીએ, થઈ ગયું મેલુહા ને એની કેટેગરી ગઈ છે બુક, ઇન્સ્ટેડ ઓફ આઈડી હવે તમારી પાસે શું આવી ગયું એનો ટેક્સ્ટ, અને પાછું જે રિડન્ડન્સી નો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો, કેમ કે હવે તમે ત્યાં બુક બધે નથી લખતા, અહીંયા તમે શું લખ્યું તમે ફ્રી, રેડી. આને કહેવાય ઇનર જોઈન. ફરીથી આપણે હજી એકવાર જોઈ લઈ, થોડી વધારે બુક ની એન્ટ્રી કરીને જોઈ લઈ તો તમને વધારે સમજાશે. પણ સિમ્પલ એન્ડ ની ક્વેરી તમે એન્ડ એન્ડ કરી અને જેટલી એડ કરવી છે એટલી કરી દીધું. અત્યારે આપણે ખાલી એટલી ક્વેરી લખી હતી કે પ્રોડક્ટ ની અંદર પી જે હોય, પી એની કેટેગરી આઈડી એ મેપ થવી જોઈએ કે નહીં યાર સી ના કેટેગરી આઈડી, યાર જો આપણે જોઈ લઈએ મેપ થાય છે કે નહીં. હું અત્યારે પ્રોડક્ટ માં છું, પ્રોડક્ટ ની આપણી જે રો હતી એની અંદર જે પ્રોડક્ટ ની કેટેગરી આઈડી હતી ત્રણ, ઇક્વલ ટુ શું થવું જોઈએ તમારા કેટેગરી ના આઈડી યાર મેપ થવું જોઈએ, એટલે શું આપ્યું એને બુક. સમજાઈ ગયું ફર્સ્ટ ક્વેરી. આ રીતના ઘણી બધી અલગ અલગ ક્વેરી તમે લખી શકશો, આપણે જોશું અલગ અલગ કોમ્બિનેશન. પણ અત્યારે રેડી બધા ક્લિયર, આટલી વસ્તુ આપણે હજી થોડી ઘણા વધારે કોમ્પ્લેક્સ, પેલા આટલી ક્લિયર 100% આઈ વોન્ટ 100% ક્લિયર, પછી આપણે આટલી વધારે કોમ્પ્લેક્સ, હજી વધારે કોમ્પ્લેક્સિટી વધવાની છે. આ સૌથી સિમ્પલ હતી બરોબર, બે આઈડી ને આપણે સિમ્પલી મેપ કરાયું. હવે આપણે થોડીક વધારે કોમ્પ્લેક્સ એક લેવલ હજી અંદર વધારે ઉતરીએ બરોબર, હજી એક લેવલ ની આપણે એની અંદર રિડન્ડન્સી ઘટાડવી છે. તો એ રીતના જોઈએ, હું ફરીથી આ ટેબલ ને આખા મારા સ્ટ્રક્ચર ને રીડિઝાઇન કરું. મારું અહીંયા એક પ્રોડક્ટ ટેબલ હતું, એની અંદર શું હતું પ્રોડક્ટ આઈડી હતું, પ્રોડક્ટ કેટેગરી આઈડી, એને બદલે મારે હવે શું કરી નાખવું છે તો કે મારે સબ કેટેગરી જોઈએ છે બુક ની અંદર, હિન્દી બુક, ગુજરાતી બુક, ઇંગ્લિશ બુક, એવું જોઈએ છે. તો અહીંયા પ્રોડક્ટ કેટેગરી આઈડી ને બદલે, પેલા તમારે બધી ફોરેન કીઝ બંધ કરવી પડશે, ત્યાં સુધી મને નહીં કરવા દે કઈ ફોરેન કી બધી કાઢી નાખી. નોર્મલ ટેબલ જેવું હતું એવું મેં કરી નાખ્યું છે બરોબર. સ્ટ્રક્ચરમાં હું જાઉં છું કેટેગરી આઈડી ચેન્જ, અને એની અંદર હું પ્રોડક્ટ કેટેગરી આઈડી ને બદલે સબ કેટેગરી આઈડી કરી નાખું, પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી, બાકી સેમ સેવ રેડી, પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી. ઓકે, બીજો હવે શું થાય આની અંદર, આની અંદર બીજું શું થાય, હું અહીંયા કેટેગરી આઈડી એડ કરી દઉં અને સબ કેટેગરી આઈડી એડ કરી દઉં, એવું કરાય ઓપ્શન છે કરાય, પણ એવું તમારે રિડન્ડન્સી જો ઘટાડવી હોય તો એવું ન કરાય. રિડન્ડન્સી ઘટાડવી હોય તમારે શું કરે, જુઓ અહીંયા પ્રોડક્ટ કેટેગરી આઈડી હતું અને બદલે હું અહીંયા શું કરી નાખું છું પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી, અહીંયા તમે એડ કરી દો કેટેગરી આઈડી સબ કેટેગરી આઈડી, બે અલગ ટેબલ બનાવો, એક સબ કેટેગરી નું એક કેટેગરી નું, તો એ વાંધો નહીં. પણ અહીંયા શું કરે જુઓ, તમે સબ કેટેગરી આઈડી નું એક દઈ દીધી ફોરેન કી, અને એક નવું ટેબલ બનાવો સબ કેટેગરી બરાબર, એની યાર ફોરેન કી આપો, પછી અહીંયા એક નવું ટેબલ બનાવી નાખો સબ કેટેગરી, અને એની અંદર હું આખું ઉપર નતો લખી નાખી કોલમ નેમ, પછી હતું ડેટા ટાઈપ, અને પછી હતું રિમાર્ક્સ. ઓકે, આની અંદર હવે તમે શું કરી નાખો તો કે સબ કેટેગરી આઈડી જે હોય ઇન્ટીજર,
અને ઓટો ઇન્ક્રીમેન્ટ પ્રાઇમરી કી, રેડી? ઓટો ઇન્ક્રીમેન્ટ અને પ્રાઇમરી કી, પછી સબ કેટેગરી નેમ, સબ કેટેગરી નેમ જે શું છે, વેર કેર શો, અને ત્રીજું આની અંદર એડ કરી દો હજી કેટેગરી આઈડી, જે ઇન્ટીજર હોય અને ફોરેન કી હોય કે નહીં, કેટેગરી. સમજાણું આખું સ્ટ્રક્ચર? એટલે હવે તમારે દેવાનું ખાલી શું રહે, સબ કેટેગરી આઈડી. સબ કેટેગરી આઈડી તમને મળી ગયું, એના ઉપરથી તમને કેટેગરી આઈડી મળી જશે, અને કેટેગરી આઈડી ઉપરથી કેટેગરી મળી જશે. કેને જોડજો રોલ, તમે એમ કહ્યું કે હું રાજકોટમાં રહું છું, એના ઉપરથી તમને ખબર પડી જાય તમે ગુજરાતમાં રહ્યો છો, એના ઉપરથી મને એ ખબર પડી જાય તમે ઇન્ડિયામાં રહ્યો છો. તમારે 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 અમારે બધું ન લખવું પડે, તમે રાજકોટમાં રહ્યો છો, તમે ગુજરાતમાં રહ્યો છો, તમે ઇન્ડિયામાં રહ્યો છો. હું ખાલી ગુજરાત રાજકોટ રહીશ, એના ઉપરથી બાકીની બધી ઇન્ફોર્મેશન મને મળી જશે. સમજે છે? એના જેવું છે કે મારે ખાલી શું દેવાનું, સબ કેટેગરી. સબ કેટેગરી ની અંદર હું સેવ કરી દઉં છું કેટેગરી આઈડી, એટલે ત્યાંથી મને પાછું શું મળી જશે, મેઇન કેટેગરી. એટલે આ સ્ટ્રક્ચર થઈ તો આપણે આની પૂરી લખી શકશું. એક કામ કરીએ, હજી થોડુંક આપણે આને વધારે સમજવા માટે હું એક નવી સીટ નોર્મલ બનાવું છું. સિટી, સ્ટેટ અને કન્ટ્રીનું એક ટેબલ જ આપણે બનાવી નાખીએ, તમને વધારે ક્લિયર થાય. સ્ટેટ અને કન્ટ્રી, બરાબર? પેલા હંમેશા જે ઉપરના લેવલની હોય ને એની એન્ટ્રી કરવાની, તો વધારે તમને સારી રીતે સમજે, બરાબર? આપણે અત્યારે ઓલા ફોર્મેટમાં નથી લખતા, આની એન્ટ્રી ડેટાબેઝમાં કેવી હશે એ લખી છે. ફોર એક્ઝામ્પલ, 1 2 3 ઓટો ઇન્ક્રીમેન્ટ હશે. અહીંયા હું લખું ઇન્ડિયા, પછી યુએસ, પછી યુકે, પાકિસ્તાન લખી નાખી. એટલે આ થઈ ગઈ તમારા ડેટાબેઝની કઈ એન્ટ્રી થઈ, ડેટાબેઝની એન્ટ્રી થઈ કે આવી હશે, આવી આઈડી હશે, આવું એનું નામ હશે. હવે હું સ્ટેટમાં એન્ટ્રી કરું, આની ઉપર એક એડ કરાવી દઈએ આપણે. અહીંયા લખી નાખીએ આપણે કન્ટ્રી આઈડી, આ કન્ટ્રી આઈડી છે અને આ કન્ટ્રી નેમ છે, બરાબર? હવે કન્ટ્રી આઈડી છે મારી પાસે, સ્ટેટ માટે શું આવશે, સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ. અને તમે અહીંયા આવી રીતના લખી શકો કન્ટ્રી આખું, પણ તો એ રિડન્ડન્ટ થાય, એના બદલે તમે શું કરી નાખો કન્ટ્રી આઈડી. હવે અહીંયા હું લખી નાખું 1 2 3. હવે પાકિસ્તાનના સ્ટેટ ખબર છે, તો કેમ પાકિસ્તાન લખાયું, સ્ટેટ નેમ આપણે ગમે લખી નાખ્યું. જોવો ગુજરાત, ગુજરાતનું કન્ટ્રી આઈડી હવે શું હતું, તો અહીંયા જોઈ આવવાનું શું હતું, 1. એટલે એની બાજુમાં અહીંયા શું લખી નાખીશું, 1. પછી મહારાષ્ટ્ર, તો 1. અગેઇન શું આવશે, 1. પછી તમે લખી નાખો NY, તો એની અંદર લખી નાખો 2. ન્યુયોર્કમાં તમે લખી નાખો, ફોર એક્ઝામ્પલ યુએસમાં છે 2. પછી કેલિફોર્નિયા લખી નાખો, એમાં શું લખી નાખો, 2 લખી નાખો. હા, લંડન લખી નાખો, એક્ચ્યુઅલમાં નહીં હોય પણ કાંઈ વાંધો નહીં, 3. પાછું તમે લખી નાખો કર્ણાટકા, તો શું આવશે, અને લાહોર, લાહોર ની અંદર આપણે 4 હતું ને, 4. એટલે આવી રીતની કઈક એન્ટ્રી પડશે ડેટાબેઝમાં. સિટીમાં કઈ રીતના પડશે, તો કે સિટી આઈડી, સિટી નેમ, અને અહીંયા મારે શું કરવું પડે. જો તમે અત્યારે જે વાત કરી કે કન્ટ્રી અને સબ કન્ટ્રી, કેટેગરી અને સબ કેટેગરી બે લખવાનું, તો આમાં કેવું થાય, તો જો તમે અહીંયા આવી રીતના લખો ને કે સ્ટેટ આઈડી અને કન્ટ્રી આઈડી, આમ હાલે, હાલે, આમાં કઈ પ્રોબ્લેમ નથી, આમાં કઈ પ્રોબ્લેમ નથી, પણ આમાં રિટર્ન છે ને ડેટા. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા લખી નાખું 1, હું અહીં લખી નાખું 1 રાજકોટ અને 1, એટલે 1 ઉપરથી મને શું મળી જશે, સ્ટેટ મળી જશે. એટલે હું સ્ટેટ ટેબલમાં હોય, જો 1 માં ગુજરાત મળી ગયું, ભેગું ભેગું મને શું મળી ગયું, કન્ટ્રી આઈડી 1, અને કન્ટ્રી શું છે. એટલે મારે બધું દેવાની જરૂર નથી, હું ખાલી એનું સ્ટેટ આપી દઈશ, એના ઉપરથી મને એનો કન્ટ્રી ઓટોમેટિકલી મળી જશે. સમજાઈ ગયું? એવી જ રીતના સબ કેટેગરીમાં હું એક આઈડી આપી દઉં, કેટેગરી આઈડી, બરાબર? અને કેટેગરી આઈડી ની અંદર હું કેટેગરી નેમ આપી દઉં, અને આપણા પ્રોડક્ટમાં ખાલી શું આપીશું, સબ કેટેગરી. ક્લિયર બધાને? સ્ટ્રક્ચર ક્લિયર, તો ક્વેરી ક્લિયર થશે, બરાબર? ઓકે, હવે આપણે એની ક્વેરી બનાવીએ. હવે આ કેસમાં શું થશે, આ સબ કેટેગરી લગી, આપણી પાસે કેટેગરીનું ટેબલ છે, હું એક સબ કેટેગરીનું નવું ટેબલ બનાવી નાખું, સબ કેટેગરી. એની અંદર એક ખાલી કેટલી આવશે, 3 કોલમ આવશે, એક કેટેગરી આઈડી, સોરી સબ કેટેગરી આઈડી, એ શું આવશે, ઓટો ઇન્ક્રીમેન્ટ પ્રાઇમરી કી, સબ કેટેગરી નેમ, વેર કેર, સોરી વેર કેર શો, અને કેટેગરી આઈડી, સબ સબ આવી ગઈ.
સબ કેટેગરી બની ગઈ, કેટેગરી બની ગઈ અને પ્રોડક્ટ બની ગઈ. આપણી પાસે બધા ટેબલ આવી ગયા. હવે ફોરેન કી દેવાનું ચાલુ કરીએ. પેલા મેં કાઢ નહીં કીધી બધી. સૌથી પહેલી મારે ફોરેન કી ક્યાં દેવી પડશે? પ્રોડક્ટ ટેબલ ની અંદર સબ કેટેગરી ની ટેબલ દેવી પડશે. એટલે પ્રોડક્ટ ની અંદર હું અયો જાઉં, જૂનું બધું ડિલીટ કરી નાખીએ. સબ કેટેગરી ની અંદર સ્ટ્રક્ચર માં જઈ અને અહીંયા હું શું કરી નાખીશ? ચેન્જ. એટલે શું થશે? શું થશે? કઈ નહીં. પ્રોડક્ટ ની અંદર સબ કેટેગરી આઈડી ઉપર છે, મારે એના ઉપર જઈ અને મારે અહીંયા જઈને શું કરવું પડશે? એની મોર માં જઈને ઇન્ડેક્સ સેટ થઈ ગયા પછી હું જઈશ કે રિલેશન વ્યૂ માં અને અહીંયા મને એની મળી જશે વસ્તુ. જો મારી મારા પ્રોડક્ટ ટેબલ ની પ્રોડક્ટ ટેબલ ની પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી ને હું સબ કેટેગરી ટેબલ ના સબ કેટેગરી આઈડી આરે મેપ કરું છું. આ મેપિંગ ખાસ ધ્યાન રાખો. તમારા સબ કેટેગરી આઈડી પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી ને સબ કેટેગરી ટેબલ ની સબ કેટેગરી આઈડી આરે તમે મેપ કરો છો અને આ રિસ્ટ્રિક્ટ બદલી છે. રેડી થઈ ગયું. ઓકે નેક્સ્ટ. હવે તમારે પાછું જવાનું ક્યાં? સબ કેટેગરીમાં. સબ કેટેગરી ની અંદર સ્ટ્રક્ચર માં જવાનું. એની અંદર આને તમારે ઇન્ડેક્સ દેવી પડશે, નહીં દો તો શું થાય? અહીંયા કઈ નહીં આવે. અરે તમારે પાછું જઈ કેટેગરી આઈડી ની અંદર છેલ્લે મોરમાં જઈને કદાચ તમારે આવી રીતના મોરમાં નહીં જવું પડે. આ તો મારી વિડ્થ સ્ક્રીન ની થોડીક નાની થઈ જાય, પ્રોજેક્ટર માં અટેચ કરી એટલે મોરમાં એને બધું ભેગું કરી દીધું. તમને એ લાઇનમાં જ મળી જશે, પણ તમારે ઇન્ડેક્સ ઉપર ક્લિક કરવાનું સિમ્પલ. પછી રિલેશન વ્યૂમાં જશો, તમારા સબ કેટેગરી ના કેટેગરી આઈડી ને કેટેગરી ના કેટેગરી આઈડી આરે મેપ કરવાનું. સમજાય છે? અને સેવ બ્રાઉઝ કરશો. હવે જો તમે પેલા સૌથી પહેલામાં એડ કેને કરવું પડે? પ્રોડક્ટ ડાયરેક્ટ એડ થઈ ગયું. પેલા કેટેગરી, પછી સબ કેટેગરી અને પછી પ્રોડક્ટ એડ થાય, બરોબર? એટલે સૌથી પહેલા તમારે શું એડ કરવું પડશે? કેટેગરી. હું ઇન્સર્ટ કરી દઉં બુક ગો. પછી સબ કેટેગરી એડ કરવી પડશે. એની અંદર આપણે બે ત્રણ સબ કેટેગરી એડ કરી દઈ. હિન્દી, હિન્દી બુક્સ. હા કેટેગરી કઈ હતી જોઈ લઈએ. એક છેલ્લી આવે એ જશે, પણ એક વાર તો વેરીફાઈ કરી લઈ. કેટેગરી બુક ની છે. ઓકે બુક એક ઓલરેડી હતી, કઈ વાંધો નહીં, હું ડિલીટ કરી નાખું છું. છેલ્લે આપણે જે એન્ટ્રી કરીને ડિલીટ કરી નાખું, બુક હતી ઓલરેડી ત્રણ નંબરની. એટલે હવે હું ક્યાં જઈશ? એન્ટ્રીમાં સબ કેટેગરીમાં ઇન્સર્ટ કરાવીશ હિન્દી, હિન્દી બુક્સ અને એને આપી દઈશ અસાઇન ત્રણ. એ જ રીતના ઇંગ્લિશ બુક્સ એને હું આપી દઈશ થ્રી અને ગો. એટલે બે હવે કેની, એક બુક, બે સબ કેટેગરી કેની અંદરમાં આવી ગઈ? બુક નામની મેઇન કેટેગરીમાં આવી ગઈ. એની બે કેટેગરી, એક હિન્દી એક ઇંગ્લિશ. અને એની અંદર તમે એક જે પર્ટિક્યુલર બુક એડ કરો, બરોબર, પ્રોડક્ટ એડ કરો તમે પ્રોડક્ટની અંદર. હવે તમારે સ્પેસિફાઈ કરવું પડશે ખાલી શું, અગેન એ જ વસ્તુ કરી છે આપણે. હેલો હા 210 સોરી નો ડિસ્ક્રિપ્શન એનીથિંગ. તો આની અંદર મારે શું સેટ કરવું પડશે? વન મીન્સ હિન્દી, ટુ મીન્સ ઇંગ્લિશ. આ બુક કેવી છે? અહીંયા મારે હવે એ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી કે આ બુક છે. અહીંયા મારે ખાલી શું કર્યું? હિન્દી છે. હિન્દીની અંદર મેં સ્પેસિફાઈ કર્યું કે બુક છે, સમજો? એટલે હું અહીંયા ટુ કરીશ, દેટ મીન્સ ઇંગ્લિશ. ક્વોન્ટિટી ના બધી આપણે અત્યારે ગમે એ વસ્તુ નાખી દઈએ છીએ એમનો. જો કઈ રીતના આખી લિંકિંગ થાય છે આપણે જોઈ લઈ. ગો બ્રાઉઝ કરીએ પ્રોડક્ટ. મેલુહા ઇઝ અ પ્રોડક્ટ, એની સબ કેટેગરી છે ટુ. એના ઉપર ક્લિક કરશું એટલે આપણને લઈ જશે ક્યાં? આવી ગઈ ઇંગ્લિશ છે. પ્લસ પાછી એક લિંક મળી તમને, એના ઉપર ક્લિક કરશો એટલે તમને શું થશે કે એની મેઇન કેટેગરી કઈ છે? મેઇન કેટેગરી એક લેવલ તમે એડ કર્યું. આ રીતે તમારે કદાચ બહુ જાજા લેવલ એડ કરવા પડે તમારા પ્રોજેક્ટમાં. ઘટને એવું નથી કે કરવા જ પડે. તમને કોમ્પ્લેક્સિટી બહુ વધારે લાગતી હોય તમે એને ઓછું કોમ્પ્લેક્સ બનાવો, પણ આઈડિયલી આવું થવું જોઈએ. એક જગ્યાએ એક જગ્યાએ બધી વસ્તુ એડ નહીં કરી દેવા, બરોબર? હા તમે જો આવી રીતના કરો ને તોય ચાલે. ઘણા લોકો આવી રીતના આખા પ્રોજેક્ટ પૂરા કરી નાખે છે કે સિટી લખવું છે તો કઈ નહીં લખવાનું. અહીંયા સ્ટેટ આઈડી શું ડાયરેક્ટ શું લખી નાખવાનું? સ્ટેટ, અહીંયા કન્ટ્રી અને અહીંયા બસ પૂરું. અહીંયા લખી નાખું ગુજરાત અને અહીંયા ઇન્ડિયા.
તો હવે તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સિટી કરો તો મળી જાય બધું, તમારે ઇનર જોઈન મારવું ન પડે, બરાબર? તો બધું મળી જાય. પણ આની અંદર શું પ્રોબ્લેમ થાય જો, કોકે એન્ટ્રી કરવામાં એકમાં જી યુ જે એ આર એ ટી કર્યું, કોકમાં જી યુ જે આર એ ટી કર્યું, તમારે ભાઈ ગુજરાતના બધે સ્ટેટ જોતો સિટી જોતો મળે ન મળે, કેમ કે એની અંદર કંઈ ફિક્સ નથી. એટલે જે આઈડી હોય, આઈડી ફિક્સ હોય, આઈડી ઉપર તમને બધું મળી જાય. હવે તમારે આ કેસમાં, આપણો જૂનો જે કેસ હતો એ કેસમાં તમારે ગુજરાતના બધા સ્ટેટ જોતો હોય તો મળી જાય સિટી. સિમ્પલી તમે શું કરો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સિટી વેર સ્ટેટ આઈડી ઇક્વલ ટુ વન, કે વન નંબરનો જે સ્ટેટનો આઈડી હોય બધાય સિટી આપી દો એટલે ગુજરાતના બધાય સિટી તમને લોડ કરીને આપી દેશે. ક્લિયર? આપણે આને પીએચપી થી જયારે કરશું ને ત્યારે હું તમને વધારે સમજાવીશ કે પીએચપી યાર કનેક્ટિવિટી કરી ડબલું ડ્રોપ ડાઉન મેં ભણાવું છું, સિલેક્ટ ટેગ એની અંદર ઓપ્શન ટેગ એની અંદર તમે ઉપરથી સિલેક્ટ કરો ગુજરાત, તો નીચેનામાં પાસ થવું જોઈએ ગુજરાતનો આઈડી, અને ગુજરાતના આઈડીમાં જેટલા સિટી હોય બધા બધા લોડ થઈ જવા જોઈએ ઓટોમેટિક. એટલે ત્યારે આ ક્વેરી કામ આવશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સિટી વેર સ્ટેટ આઈડી ઇક્વલ ટુ સમથિંગ. પછી સૌથી પહેલા શું આવશે, કન્ટ્રી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કન્ટ્રી વેર આવે, કઈ કન્ટ્રી ઉપર કઈ ન હોય, કરવું હોય તો થાય અર્થ માર્સ ને એવું, પણ આપણે ન કરે બરોબર. એટલે આપણે સીધું કન્ટ્રી આવી જશે, કન્ટ્રી સિલેક્ટ કરે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કન્ટ્રી કરીને જે આવે સિલેક્ટ ટેગમાં મૂકી દીધી. પછી એમાંથી જે સિલેક્ટ થયું એને બીજામાં પાસ કરે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટેટ વેર કન્ટ્રી આઈડી ઇક્વલ ટુ વન, એટલે વન નંબરના કન્ટ્રીમાં જેટલા સ્ટેટ છે એ લોડ થઈ જશે. એની અંદરથી જે સિલેક્ટ કરે એમાં સિટી ની ક્વેરી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સિટી વેર સ્ટેટ આઈડી ઇક્વલ ટુ વન, બરોબર? એટલે આ રીતનું આખું સ્ટ્રક્ચર ફોલો થતું હોય. અને હવે આપણે એને ક્વેરીમાં પાછું, અને ક્વેરીમાં કઈ રીતના બનાવવું એ જોઈ લઈએ. અત્યારે આપણું બધું રેડી છે, મારે હવે પ્રોડક્ટ એ જોઈએ છે, પ્રોડક્ટની કેટેગરી એ જોઈએ છે, અને પ્રોડક્ટની સબ કેટેગરી એ જોઈએ છે. ઇન ઇન ધેટ ઇન વન ક્વેરી, એક જ ક્વેરીમાં જોઈ લો. હા, તમે પીએચપી દેવું કર્યું હતું કે પહેલા એક ક્વેરી ફાયર કરો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, એટલે એ તમને બધું દેશે. એની અંદર એક કેટેગરી લ્યો, એને ગેટ કરાવીને બીજી ક્વેરી ફાયર કરો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સબ કેટેગરી વેર કેટેગરી આઈડી, સબ કેટેગરી આઈડી ઇક્વલ ટુ વન, એટલે પાછું તમને શું મળશે, કેટેગરી આઈડી મળશે. પાછી એક ક્વેરી લો, ત્રણ ક્વેરી લખવી પડે અલગ અલગ, સમજાય છે? ત્રણ ક્વેરી ન લખવી પડે ને એટલે તમે શું કરો, ઇનર જો. અને હવે આપણે જોઈએ પ્રોડક્ટમાં હું જાઉં, અહીંયા કઈ રીતની ક્વેરી થશે ખાસ જોજો. અત્યારે સિલેક્ટ સ્ટાર નથી કરવું આપણે, અગેન હું શું લખીશ, સિલેક્ટ પ્રોડક્ટ નેમ, બરોબર, ફ્રોમ પ્રોડક્ટ, એટલે અત્યારે મને શું દેશે, ખાલી સોરી પ્રોડક્ટ નેમ દઈ દેશે. હવે મારે ત્રણ અલગ અલગ ને મર્જ કરવા દે, એટલે પહેલા લખી નાખવાનું પ્રોડક્ટ પી કોમા સબ કેટેગરી, તમારે એવું હોય તો અહીંથી કોપી કરી લ્યો, સબ કેટેગરી અહીંથી કોપી થઈ જશે. સબ કેટેગરી એસ અને કેટેગરી સી, ત્રણ અલગ અલગ ટેબલ મર્જ કરવા છે. બધાને એલિયાઝ આપી દીધા, એલિયાઝ આપ્યા કહેવાય, શોર્ટ ફોર્મ આપ્યું તમને, બધાને આપી દીધું. હવે હું આને જો ડાયરેક્ટલી હવે આમ કરી નાખીશ ને પેસ્ટ, તો પ્રોડક્ટ નેમ કેટલી વાર બતાડશો, મેલુહા 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 મેલુહા, વાય આઉટર જોઈન થઈ ગયું, અને બધું મર્જ કરી દીધું, ભેગું કરી દીધું, એટલે રો મલ્ટીપલ થશે. હવે ક્યારેય ભૂલ નહીં કરવાની, અલગ અલગ ટેબલ મર્જ કરો, એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ સ્પેસિફાય વેર ક્લોઝ, વેર ક્લોઝ દેવું જ પડે, અને ઇનર જોઈન મારવું જ પડે, નકર આવું થશે, એક ને એક બુક ચાર વાર ડિસ્પ્લે થશે. અને હજી આ તો ચાર જ વાર ડિસ્પ્લે થઈ છે, કદાચ કેટેગરી ને પ્રોડક્ટ 10-15 વાર હશે તો એને મલ્ટીપ્લાયમાં થશે ડિસ્પ્લે, એટલે લાખોની અંદર તમારા 10,000 રેકોર્ડ હોય તો લાખોમાં બતાડવા મળશે રેકોર્ડ, બરોબર? એટલે ભૂલથી એવું ન કરતા. હવે કઈ રીતના આપણે જવું, હું આને એડિટ કરી નાખું છું, પાછી ક્વેરી કોપી કરી લઉં, અહીંયા પાછી પેસ્ટ કરી દઉં છું, સિલેક્ટ પ્રોડક્ટ નેમ ફ્રોમ પી એસ અને સી. હવે અહીંયા વેર ક્લોઝ મૂકી જવાનું, જો તમને મજા ન આવતી હોય તો અહીંયા નીચે કરી શકો, વેર બરોબર પી ડોટ, પી ની અંદર શું છે, સબ કેટેગરી આઈડી છે, પી ડોટ પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી ઇક્વલ ટુ શું આવે, એસ ડોટ સબ કેટેગરી આઈડી, પી ની પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી ઈ એસ ની સબ કેટેગરી આઈડી આરે મેપ કર્યું. તો હવે શું થશે, આપણે ટર્ન પેટર્ન જોતા જઈએ, આપણે ગો ઉપર ક્લિક કરીએ, તો કેટલી વાર આવ્યું, ખાલી બે વાર, અડધા વયા ગયા, કેમ કે આપણે અડધી રિડન્ડન્સી ઉલાડી દીધી. પાછું એસક્યુએલમાં વયા જાય, હજી એક હતું એન્ડ, કોન્કેટ થશે એન્ડથી, હવે એસ ડોટ
કેટેગરી આઈડી એસ ડોટ સબ કેટેગરી ની કેટેગરી આઈડી ઇક્વલ ટુ કેટેગરી ની કેટેગરી આઈડી. સમજાય છે? થોડુંક વધારે ઉપર થી જાય છે પણ કઈ વાંધો નહીં, સમજવું પડશે જ આ વસ્તુ જો તમારે બહુ વ્યવસ્થિત પ્રોજેક્ટ કરવો હોય તો. પ્રોડક્ટ ની પ્રોડક્ટ કેટેગરી આઈડી ને પ્રોડક્ટ ની પ્રોડક્ટ સબ કેટેગરી આઈડી ને સબ કેટેગરી આઈડી એરે મેપ કર્યું, અને સબ કેટેગરી ની સબ કેટેગરી આઈડી ને કેટેગરી આઈડી ને કેટેગરી ની કેટેગરી આઈડી એરે મેપ કર્યું. એટલે હવે તમને અલ્ટિમેટલી એકમાત્ર રિઝલ્ટ મળશે, એન્ડ ધેટ ઇઝ ઓન્લી વન ટાઈમ વેલ્યુ. હવે તમારે કેટલી કેટલી વસ્તુ જોઈ છે એ તમારે પછી સ્પેસિફાઈ કરી દેવાની અહીંયા, કે પ્રોડક્ટ નેમ જોઈ છે, પછી શું જોઈ છે, તો કે સબ કેટેગરી નેમ જોઈ છે અને કેટેગરી નેમ જોઈ છે. એટલે હવે તમને પર્ટિક્યુલર પ્રોડક્ટ ની ત્રણે ત્રણ વસ્તુ એકી સાથે આપી દેશે, મેલુહા, ઇંગ્લિશ અને બુક. એટલે એ ત્રણ ટેબલ માં ફરી આવી તમારી ક્વેરી, એક જ ટેબલ, એક જ ક્વેરી ત્રણ ટેબલ માં ફરી અને જે કામનો ડેટા તો લઈ લઈ. ધેટ ઇઝ કોલ્ડ ઇનર જોઈન. ઇનર જોઈન ની સિન્ટેક્સ હજુ અલગ હોય પણ એની તમને હજુ વધારે આગળ પડશે, એટલે ખાલી તમને આઈડિયા અને મેપ કરાવીને કરાવવું જોઈએ. ઇનર જોઈન, ઇનર જોઈન ની ક્વેરી અલગ આવે એ તેને આપણે એમાં પડવાની જરૂર નથી. સિમ્પલી આઈડી મેપ કરાવો, આઈડિયા અને મેપિંગ તમને આવડતું હોય છે. તમારા મગજમાં તમે ડેટાબેઝ બનાવ્યું હોય તો કેવો ડેટાબેઝ છે એની અંદર એ પ્રમાણે કઈ રીતના તમે મર્જ કરશો એ તમને ખબર હોય છે. હા, એડિટ, ડિલીટ, ઇન્સર્ટ તમને મળી જશે, એમાં કઈ ઇસ્યુ નથી. પણ સિલેક્ટ ની ક્વેરી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે ઇન્સર્ટ કરી દીધું, એડિટ કરી દીધું, ડિલીટ કરી દીધું, પણ ડિસ્પ્લે નો કરી દીધો તો વાત નું. એટલે સિલેક્ટ ની ક્વેરી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેરી એઝ ફાર એઝ ડેટાબેઝ ઇઝ કન્સર્ન્ડ. કેમ કે તમે એડમિન સાઇડ થી બે અલગ સાઇડ આવશે, એક એડમિન સાઇડ, એક યુઝર સાઇડ. એટલે એને કહેવાય એડમિન પેનલ અને યુઝર પેનલ. યુઝર પેનલ એટલે જે જોઈ શકે, તમે દર્શન કોલેજ ની વેબસાઇટ જોયો, તમે શું છો યુઝર, એટલે તમને બતાડે છે. અમે ફોર એક્ઝામ્પલ અહીંયા જે એડમિન છે, એડમિન એની અંદર ફોર એક્ઝામ્પલ એક નવો કઈક ન્યૂઝ આવ્યા, ન્યૂઝ નવો એડ કરવા માટે તમે કરી શકશો, નહીં કરી શકશો. એની ઇન્સર્ટ ની ક્વેરી કોણ લખશે? એડમિન ક્વેરી નહીં લખે, એના માટેનું ફોર્મ બનાવેલું હશે, એના ઉપર ક્લિક કરશે એટલે ઇન્સર્ટ ની ક્વેરી ઓટોમેટિક લાગી જશે. પણ એ કરશે એડમિન હંમેશા. એમાં જો એડિટ, ઇન્સર્ટ અને ડિલીટ ની ક્વેરી જનરલી એડમિન સાઇડ થી રન થતી હોય, અને ક્લાયન્ટ સાઇડ થી એટલે યુઝર સાઇડ થી ખાલી એક જ હોય સિલેક્ટ ની ક્વેરી. સિલેક્ટ ની ક્વેરી થી બધું દેખાય અને એ જોઈ શકે. સિલેક્ટ ની ક્વેરી યુઝર પેનલ માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એના વગર કઈ દેખાશે નહીં. અને થોડીક આવી રીતે ઇનર જોઈન માટે કોમ્પ્લેક્સ છે, બાકી કઈ કોમ્પ્લેક્સ છે બધા ત્યાં સુધી સ્ટાર નો યુઝ થાય. જો આ જગ્યાએ અત્યારે આપણે ત્રણ જ વસ્તુ જોતી હતી, એટલે ત્રણ વસ્તુ લઈ. આ જગ્યાએ જો કોઈ સ્ટાર લખો, સિલેક્ટ સ્ટાર, તો નકામો ઘણો બધો ડેટા તમને મળે અને તમારા પરફોર્મન્સ ને ડિગ્રેડ કરે. જો કેટલી બધી વસ્તુ આવશે આની અંદર, તો બહુ જાજી વસ્તુ આવશે. પ્રોડક્ટ ના બધે બધી વસ્તુ દેખાડશે, કેટેગરી ની બધે બધી વસ્તુ દેખાડશે, અને સબ કેટેગરી ની બધે બધી વસ્તુ બતાડશે. એટલી વસ્તુની આપણે જરૂર ન હોય તો ખોટે ખોટો પીએચપી ઉપર લોડ ન દેવો. પીએચપી ઉપર લોડ પડશે, ડેટાબેઝ ઉપર લોડ પડશે, અલ્ટિમેટલી તમારું પરફોર્મન્સ સાઇટ નું ડિગ્રેડ થશે. બરોબર? જેટલી વસ્તુ જોતી હોય એટલી જ લખવાની, બને ત્યાં સુધી સ્ટાર નહીં કરવાનો. અને સ્ટારમાં જે એક પ્રોબ્લેમ છે, ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું બધાની અંદર પાછળ જોઈ જવું જોઈએ, ક્રિએટેડ એન્ડ મોડિફાઈડ બધામાં આવવું જોઈએ. ત્રણ આપણે એમાં નથી લખ્યું અત્યારે. જો મેં ત્રણેય ટેબલ માં ક્રિએટેડ મોડિફાઈડ લખ્યું હોત અને સિલેક્ટ સ્ટાર પર ઓછું થાય, અને તમે એને ક્યારેક ફેચ કરો મારે ખાલી ક્રિએટેડ જોઈએ છે તો કે નહીં આપે ક્રિએટેડ. સમજાય છે? ઓકે, આનો એક સોલ્યુશન છે, આનો એક સોલ્યુશન છે. યુએમએસ જે છેલ્લું હશે ને એની તમને આપશે. આપણા કેસ ની અંદર આપણે છેલ્લે કોને લખ્યું હતું? પ્રોડક્ટ પી, સબ કેટેગરી એસ અને કેટેગરી સી. એટલે આ કેટેગરી સી નું ક્રિએટેડ મોડિફાઈડ દેશે. પણ ઈ કેસમાં તમારે જો સબ કેટેગરી નું જોઈએ તો તમને મળશે. સબ કેટેગરી નું તમારે ક્રિએટેડ મોડિફાઈડ જોઈતું તમને મળે જ નહીં. ઓકે, હજી અહીંયા એક વસ્તુ બે માં છે. ફોર એક્ઝામ્પલ ક્રિએટેડ એન્ડ મોડિફાઈડ, અને તમારે ક્વેરી લખવી છે, ખાલી તમારે જોઈ છે કે નું સબ કેટેગરી ની ક્રિએટેડ ડેટ જોઈ છે, તો તમે સ્ટાર લખવાને બદલે અહીંયા શું કરી શકો? જો તમે આમ લખશો ને ક્રિએટેડ, તો તમને એરર દેશે. જો બે માં હશે ને તો એમ્બિગ્યુઅસી ની એરર દેશે, કોલમ નેમ એમ્બિગ્યુઅસ થઈ છે, એક ને એક બે તમારે દેવું શું ખબર નથી પડતી. બરોબર? તો એ ટાઈમમાં તમારે આગળ શું દઈ દેવાનું? ટેબલ નેમ. ટેબલ નેમ એટલે આપણી પાસે એલિયાસ છે, સી ડોટ. સી ડોટ એટલે મારે કેટેગરી ની ક્રિએટેડ જોઈ છે, એસ એટલે સબ કેટેગરી ની જોઈ છે, અને પી મીન્સ પ્રોડક્ટ ની ક્રિએટેડ જોઈ છે. એટલે બને ત્યાં સુધી આવી રીતના કોમા સેપરેટેડ જે વસ્તુ પર્ટિક્યુલર જોઈ છે એ લખજો. સ્ટાર ન લખતા ઘણા બધા પ્રોબ્લેમ આવશે સ્ટાર ને. ક્લિયર? ડેટાબેઝ ની ઇનર જોઈન ની બેઝિક ક્વેરીઝ, બેઝિક એટલે એડવાન્સ જ આવી ગઈ. એટલી વસ્તુ ક્લિયર બધી?
રાઈટ?